નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 13.2ના પ્રશ્ન નંબર 1 અને 2ની ચર્ચા કરવાની છે. અગાઉના ભાગ એટલે કે સ્વાધ્યાય 13.1ના અગાઉના ભાગના વિડીયોની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો એ તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ સ્વાધ્યાય 13.2નો પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1ની રકમ તમને કંઈક વિદ્યાર્થી મિત્રો આવી આપેલી છે કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે, જેની અંદર તમને માહિતી કોષ્ટકમાં આપેલી છે. હવે ઉપર આપેલ માહિતીનો બહુલક અને મધ્યક આ બે વસ્તુ આપણે શોધવાની છે. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાનના બંને માપની સરખામણી અને અર્થઘટન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે લોકોએ મધ્યવર્તી સ્થિતિમાનના બે માપ એટલે કે બહુલક અને મધ્યક મેળવવાનું છે. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેની અંદર તમારે 2 માપ મેળવવાના છે. મધ્યક અને બહુલકની ચર્ચા જોવાની છે. બોર્ડની પરીક્ષાની અંદર એકી સાથે પૂછાઈ શકે સર? તો કે આ બોર્ડની પરીક્ષાની અંદર એકી સાથે પૂછાતું નથી. જો 4 માર્ક્સનો દાખલો પૂછાય અને 4 માર્ક્સના દાખલાની અંદર રકમ નોર્મલ હોય, રેડી આંકડાકીય માહિતી ખૂબ જ નાની આપેલી હોય અને સરળતાથી થઈ શકે એવી હોય, તો તમને મધ્યવર્તી સ્થિતિમાનના 2 માપ સાથે પૂછાઈ શકે. પરંતુ આજ સુધી 2 માપ સાથે પૂછાણા નથી. મધ્યક શોધવા માટેની 3-એ-3 રીત પૂછાઈ ગયેલી છે, પરંતુ મધ્યક અને બહુલક સાથે પૂછાય એવું બન્યું નથી. એટલે એ ખાસ ધ્યાનમાં લેવું. અહીંયા તમને ખાસ કરીને તમને મધ્યક બે માપ છે ને, બહુલક અને મધ્યક, એનું અર્થઘટન કરવાનું કીધું છે. તો સરખામણી સાથે અર્થઘટન કરવું એ ખાસ અગત્યનું છે. તો સૌ પ્રથમ આપણે લોકો છે ને અહીંયા પહેલા બહુલક મેળવી લેશું અને ત્યારબાદ આપણે લોકો મધ્યક મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, બહુલક મેળવવા માટેની ટ્રીક અહીંયા ધ્યાન આપો. તો કોષ્ટકની અંદર તમારે લોકોએ જોવાનું છે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે, જેને આપણે F1 કહેશું, એની આગળની આવૃત્તિને F0 કહેશું, એની પછીની આવૃત્તિને F2 કહેશું. તો અહીંયા જોઈએ, કોષ્ટકની અંદર આ આવૃત્તિની લાઈન આપેલી છે, એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે અહીંયા F1. તો F1 બરાબર કેટલા થઈ જશે? 23. F0 બરાબર કેટલા આવશે? તો કે 21 આવશે. F2 બરાબર કેટલા આવશે? તો કે 14. અને F1 જ્યાં આપણે લીધેલો છે તેના ઉપર વર્ગ આપેલો છે, જેને બહુલકીય વર્ગ કહેવાય. આ નાના નાના શોર્ટ ક્વેશ્ચન જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય ને, એની અંદર તમને આ બાબત પૂછાઈ શકે કે બહુલકીય વર્ગ શોધો. તો કોષ્ટકમાં તમને જે સૌથી મહત્તમ આવૃત્તિ આપેલી છે, એ મહત્તમ આવૃત્તિનો વર્ગ જે છે એ તમારા માટે શું બની જશે? બહુલકીય વર્ગ. તો અહીંયા બહુલકીય વર્ગ 35 થી 45 આપેલો છે, તો જેમાં 35 તમને આપેલા છે એ બહુલકીય વર્ગની અધસીમા બને. રેડી? તો બહુલકનું સૂત્ર જે છે, વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનું સૂત્ર, ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો આપણે બધા પદો અહીંથી મેળવવા પડે, અને એના માટે બહુલક મેળવવા માટે ક્યાંય કોષ્ટકની જરૂર પડતી નથી. રેડી? તો આપણે કામ કઈ રીતે કરશું, ચાલો જવાબની અંદર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર F1 બરાબર અહીંયા કેટલા થઈ જશે? તો કે વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 23. ત્યારબાદ F0 બરાબર, તો કે F0 બરાબર આપણને મળી જશે અહીંયા 21. F2 બરાબર, તો કે F2 બરાબર આપણને અહીંયા કેટલા મળવાના છે? 14. ચાલો L બરાબર કેટલા મળેલા છે? તો કે L બરાબર આપણને મળી જશે 35. અને H બરાબર કેટલા? તો કે H એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ દ્વિતીય વર્ગની ઉધ્વ સીમામાંથી પ્રથમ વર્ગની ઉધ્વ સીમા બાદ કરશો તો 25માંથી 15 બાદ થાય તો કેટલા મળી ગયા આપણને? 10. આ બધી કિંમત આપણને મળી ગઈ. કઈ રીતે મેળવવાની હજી સુધી ખબર ન પડી હોય તો ધ્યાન રાખજો, સૌથી મોટામાં મોટી આવૃત્તિ નીચેની લાઈનમાં કોણ દેખાય છે, અથવા તો સામાન્ય ભાષામાં સૌથી મોટામાં મોટું અવલોકન કયું છે? તો સૌથી મોટામાં મોટું અવલોકન અહીંયા 23 દેખાય છે, એ મારા માટે F1 થઈ જશે. એની આગળની કિંમત એ મારા માટે F0, એની પછીની કિંમત એ મારા માટે F2, અને ઉપર કોણ આવશે? તો કે L. જો આની અંદર તમે આ રીતે યાદ રાખી શકો, F1, એની આગળની કિંમત F0, એની પછીની કિંમત F2, ઉપર તમને આપેલું હશે વર્ગ,
તો વર્ગમાં તમને આ બહુલકીય વર્ગ થયો તો અધ સીમા અહીંયા હશે, અધ સીમા, જે તમારા માટે શું થઈ જશે, એલ. આ બાબતને યાદ રાખવાની છે. ઊભું કોષ્ટક આપેલું હોય કે આડું કોષ્ટક આપેલું હોય, આ રીતે કામ કરવાનું. રેડી? તો કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણે લોકો સૂત્રની અંદર આગળ વધીએ. તો સૂત્રની બાબતની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધશું. ચાલો, તો સૂત્રની બાબતમાં હવે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું આપણે સૂત્ર એપ્લાય કરવું પડશે. ચાલો, તો સૂત્ર એપ્લાય કરીએ. ઝેડ બરાબર એલ પ્લસ કાઉન્સમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં 2F1 માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એન્ડ ધેન ક્રોસ એચ. હવે એની અંદર કિંમત આપણે એડ કરીએ. ચાલો, તો L બરાબર કેટલા આપેલા છે આપણને? તો કે L બરાબર બહુલકીય વર્ગની અધ સીમા કેટલી આપેલી છે? 35. તો અહીંયા થઈ ગયા 35 પ્લસ એફ ઝીરો બરાબર, તો કાઉન્સ બનાવી નાખીએ, કાઉન્સની અંદર જ કામ થશે. H બરાબર કેટલા આપેલા છે? 10. તો અહીંયા 10 લઈ લીધા. રેડી? હવે ધ્યાન આપો, કિંમત બધી એડ કરીએ છીએ. એફ વન કેટલો આપ્યો છે? 23. તો કે અહીંયા થઈ ગયા 23 માઇનસ એફ ઝીરો કેટલો આપેલો છે? 21. તો અહીંયા થઈ ગયો 21. 2F1 એટલે 2 કાઉન્સની અંદર કેટલા આવશે? 23. 2 કાઉન્સની અંદર 23 માઇનસ એફ ઝીરો કેટલો આવશે? 21 માઇનસ એફ ટુ કેટલો આવશે? 14. ચાલો, કિંમત એડ થઈ ગઈ. તો પેલું સ્ટેપ તમારું છે એ કયું છે? તો કે સૂત્ર મૂકવું. બીજું સ્ટેપ કયું છે? કિંમત લેવી. ત્રીજા સ્ટેપમાં 3 કામ કરવાના. અને કામ ક્યાં થશે? માત્ર ને માત્ર કાઉન્સની અંદર જ કામ કરવાના. રેડી? કાઉન્સની બહાર ક્યાંય કામ કરવાનું નથી. તો બેઠે બેઠું આપણે પદ લઈ લેશું. તો 35 ના 35 પ્લસ કાઉન્સની અંદર કામ થશે એને ગુણ્યા કેટલા એવા? 10. ચાલો, કાઉન્સની અંદર જ કામ કરવાનું છે. તો અંશમાં કયું કામ થયું? તો કે અંશમાં 23 માંથી 21 બાદ થાય. 23 માંથી 21 બાદ કરો કેટલા મળ્યા? 2. તો કે અંશમાં મળ્યા 2. 23 2 કેટલા થઈ ગયા? તો કે 46. તો અહીંયા 46 થઈ ગયા. પછી જો અહીંયા પાછળના બે પદો આપેલા છે ને, આ બે પદો એનો શું કરી નાખો? સરવાળો. કેમ કે આપેલા બંને પદોની નિશાની કેવી છે? સમાન છે. સમાન હોય તો શું કરવાનું? સરવાળો કરવાનો. તો સરવાળો કરીએ તો 4 ને 1 5 અને 2 ને 1 3 તો અહીંયા કેટલા થઈ ગયા? 35. કમ્પ્લીટ થઈ ગયું. ત્રીજા પદમાં 3 કામ કરવાના, માત્ર ને માત્ર કાઉન્સમાં, અંશમાં બાદ બાકી થઈ, અહીંયા ગુણાકાર થયો અને અહીંયા શું થયો? સરવાળો. હેડી, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ 35 પ્લસ કાઉન્સ ગુણ્યા કેટલા થઈ ગયા? 10. અંશમાં કેટલા આવશે? 2. 46 માંથી 35 ને બાદ કરો કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 11. ચાલો, ભાગ ઉડે છે અહીંયા ક્યાંય? તો કે ભાગ ઉડતા નથી. ભાગ ન ઉડે તો આપણે કામ શું કરવાનું? અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે કરી અને કામ લિપટાવવાનું, પૂરું કરવાનું. ચાલો, 35 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? તો કે 20 ના છેદમાં 11. 10 2 20 છેદમાં કેટલા થઈ ગયા? 11. વિદ્યાર્થી મિત્રો, 20 ભાંગ્યા અહીંયા કેટલા કરવાના છે? 11 કરવાના છે. રેડી? ચાલો, તો 11 એકા 11 થયા. કેટલા વીધા? 9. રેડી? આપણે હવે ભાગ નહીં ચાલે એટલે આપણે પોઈન્ટ મૂકશું. તો પાછળ શું આવશે? 0. 11 8 કેટલા થઈ ગયા? 88. તો અહીંયા કેટલા થઈ ગયા? 2. પાછો એનો જ ભાગ રિપીટ મારે છે. પાછો 0 મૂકશો તો 11 એકા કેટલા થઈ ગયા? 11. આ રીતે ભાગ ચાલ્યા જ કરશે. રેડી? એટલે 1.81 81 81 આવ્યા જ કરશે. તો મતલબ કે 20 ભાગ્યા 11 એટલે કેટલા મળી ગયા? 1.81. તો આપણે ડાયરેક્ટ અહીંયા કામ કરશું. 35 પ્લસ 1.81 જવાબ મેળવશું. કેટલો આવી ગયો? 36.81. જો ઝેડ એટલે કે બહુલક બરાબર તમને કેટલો મળી ગયો? 36.81 મળી ગયો. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો, બહુલક જે તમને મળે ને, એ બહુલક બહુલકીય વર્ગની વચ્ચેની જ સંખ્યા તમને મળે. જો એની વચ્ચેની સંખ્યા ન મળી હોય ને, તો સમજી લેવાનું કે દાખલો કાં તો આપણો ખોટો છે ને કાં તો રકમ ખોટી છે. આ બે બાબત ધ્યાન રાખી લેવાનું. આ બહુલકીય વર્ગ કેટલો આવ્યો? તો 35 થી 45. તો જવાબ છે ને, એ તમને લોકોને આની 36 એટલે 36 પોઈન્ટ કેટલો મળ્યો? 81. તો આની વચ્ચેનો જ જવાબ તમને મળે. આ યાદ રાખવાનું.
બહુલકવાળા દાખલામાં આ બાબત ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે 3 માર્ક્સની અંદર તમને બેઝિકવાળાને 3 માર્ક્સની અંદર બહુલક પૂછાય છે, અને ફરજિયાત પેપરમાં આવે જ છે, તો ખાસ કરીને માર્ક્સ આ જવા ન જોઈએ. આ માર્ક્સ ગયા તો તમારા ઘણા માર્ક્સ વયા જાય, બરાબર બને. તો આ દાખલો છે, આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે. હવે સાથે સાથે આપણે બહુલક તો મેળવવાનું હતું જ, સાથે સાથે આપણે મધ્યક પણ મેળવવાનું છે. તો મધ્યક મેળવવા માટે આપણે અહીંયા કઈ રીત પસંદ કરશું? તો વિદ્યાર્થી મિત્રો, મધ્યક મેળવવા માટે આપણે પદ વિચલન રીતનો સહારો લઈ અને કામ કરશું, કારણ કે પદ વિચલનની રીત આપણા માટે બેસ્ટ સાબિત થશે. ચાલો, તો પદ વિચલનની રીતે આપણે આગળ વધીએ. તો કે પદ વિચલનની રીત માટે આપણે કામ કરીશું અહીંયા, જેથી આપણે બહુલક જે મેળવ્યો છે 36.81 અને મધ્યક જે મળશે એનું આપણે સરખામણી કરીને અર્થઘટન કરવાનું છે. તો એ કામે આપણે કરી શકીએ, તો આપણે કોષ્ટક તૈયાર કરવું પડશે. તો પદ વિચલનની રીત પહેલી લેવી છે. તો પદ વિચલનની રીતની અંદર જવાબ તરીકે તમારે લોકોને સૌ પ્રથમ વર્ગ લંબાઈ ખબર હોવી જોઈએ. તો વર્ગ લંબાઈ કેટલી છે? તો કે વર્ગ લંબાઈ એચ બરાબર તો કે 10 આપેલી છે. ચાલો, એચ બરાબર કેટલા થઈ ગયા? 10. હવે આપણે આગળ વધીએ, તો કે વર્ગનું કોષ્ટક બનાવવું પડશે, પદ વિચલનની રીત લેવી છે એટલા માટે. તો કે વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને એફઆઈ યુઆઈ, આ રીતેનું થશે. ચાલો, વર્ગ એમાં કયા કયા આપેલા છે? 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65. ચાલો, આવૃત્તિ કેટલી આપેલી છે? તો કે 6, 11, 21, 23, 14 અને 5. આવૃત્તિ મેળવવા માટે અહીંયા કુલ આવૃત્તિનો સરવાળો થશે સિગ્મા એફઆઈ, કુલ આવૃત્તિનો સરવાળો. ચાલો વિદ્યાર્થી મિત્રો, કુલ આવૃત્તિનો સરવાળો કરી નાખીએ. હંમેશને માટે જ્યારે તમે લખો ત્યારે ફરજિયાત એને લાઈન ટુ લાઈન લખજો, એટલે આંકડા આજુબાજુ ન થાય. બાકી એકમ દશકના સ્થાનમાં જો ભૂલ હશે તો તમારા લોકોની ગણતરી એવી રીતે થશે અને જેથી દાખલાની અંદર ભૂલ આવશે. ચાલો, 5 ને 4 કેટલા થઈ ગયા? 9. 10, 11, 12, 13, 14. 14 ને 6 કેટલા થઈ ગયા? 20. 0 વિદાપડી 2, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીંયા થઈ ગયા તમારા માટે 80. કુલ આવૃત્તિ તમને લોકોને મળી ગઈ. હવે શું કરવાનું છે? તો કે મધ્ય કિંમત મેળવવાની. મધ્ય કિંમત માટેનું સૂત્ર તમને લોકોને ખ્યાલ છે, અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાંગ્યા 2. તો કે અહીંયા અધસીમા કેટલી છે? 5 અને ઉધ્વસીમા કેટલી છે? 15. આ બંનેનો સરવાળો કરો ને ભાંગ્યા 2 કરો. તો 15 ને 5 કેટલા થઈ ગયા? 20. 20 ભાંગ્યા 2 કરો તો કેટલા થઈ ગયા? 10. તો મધ્ય કિંમત પહેલા વર્ગની મધ્ય કિંમત તમને 10 મળી ગઈ. હવે બીજા વર્ગની મધ્ય કિંમત તમારે મેળવવી છે તો ગણતરી કરવાની કોઈ જરૂર છે નહીં. ગણતરી કરીને મેળવો તો એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, પરંતુ ગણતરી ન કરો તો પણ તમે અહીં આસાનીથી મેળવી શકો, એ ટ્રીક તમને ખબર હોવી જોઈએ. તો પહેલી જે મધ્ય કિંમત મળેલી છે, બીજી મધ્ય કિંમત મેળવવા માગો છો તો પહેલી મધ્ય કિંમતમાં એચ ઉમેરવાથી બીજી મધ્ય કિંમત તમને મળે. ચાલો, તો 10 માં 10 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 20. 20 માં 10 ઉમેરો 30. 30 માં 10 ઉમેરો 40. 40 માં 10 ઉમેરો 50. 50 માં 10 ઉમેરો 60. હવે આપણે મધ્ય કિંમતમાં ધારેલ મધ્યક એટલે કે એની કિંમત ધારવી પડશે. તો એની કિંમત આપણે લોકો અહીંયા ધારશું. ધારો કે 30 ને આપણે એની કિંમત ધારી લઈએ તો એ બરાબર 30 થઈ ગયા. રેડી? તો યુઆઈના કોષ્ટકમાં ને એફઆઈ યુઆઈના કોષ્ટકમાં શું થઈ જશે? 0, 0, 0, 0. અહીંયા કેટલા આવશે? -1. અહીંયા કેટલા આવશે? -2. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 1, 2 અને અહીંયા થઈ ગયા 3. ચાલો, હવે એફઆઈ યુઆઈનું કોષ્ટક મેળવવાનું છે. કઈ રીતેનું કામ કરશું? 6 × 2 - 2 એટલે કેટલા થઈ ગયા? -12. અહીંયા 11 × -1 એટલે કેટલા થઈ ગયા? -11. ત્યારબાદ 23 એકા કેટલા થઈ ગયા? 23. 14 દુ કેટલા થઈ ગયા? 28. અને 5 તેરી કેટલા થઈ ગયા? 15. હવે આપણે લોકોએ સિગ્મા એફઆઈ યુઆઈ મેળવવું પડશે. તો સિગ્મા એફઆઈ યુઆઈ કઈ રીતે મેળવશું? સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર
સૌ પ્રથમ ધન પદોનો સરવાળો કરી નાખો. ચાલો ધન પદોનો સરવાળો કર્યો, પાંચ ને ત્રણ કેટલા થઈ ગયા? આઠ, આઠ ને આઠ સોળ, સોળ નો છગડો વિદા પડી એક, કેટલા થઈ ગયા? છ, છાસઠ માઇનસ. હવે અહીંયા તો કે અગિયાર ને અગિયાર, બાવીસ ને ત્રેવીસ, તો અહીંયા થઈ ગયા માઇનસ ત્રેવીસ. થઈ ગયા. હવે આપેલા બંને પદો માટે આપણે સાદુરૂપ આપવાનું છે, તો સાદુરૂપ આપવા માટે છાસઠ ની નિશાની કેવી છે? પ્લસ. ત્રેવીસ ની નિશાની કેવી છે? માઇનસ. વિરુદ્ધ નિશાની હોય તો શું થાય? બાદ બાકી થાય. તો છાસઠ માંથી ત્રેવીસ ને બાદ કરવાના છે. તો છાસઠ માંથી ત્રેવીસ ને બાદ કરી, છ માંથી ત્રણ જાય કેટલા વધે? ત્રણ. અને અહીંયા છ માંથી બે જાય તો કેટલા વધશે તમારા માટે? ચાર. તેતાલીસ થઈ ગયા. ચાલો, છાસઠ માંથી ત્રેવીસ ગયા એટલે કેટલા થઈ ગયા? તેતાલીસ. ચાલો હવે કિંમત આપણે એડ કરીએ સૂત્રની અંદર, તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ છેદમાં સિગ્મા એફ આઈ ગુણ્યા એચ. એડી કિંમત એડ કરાવીએ. ચાલો એ બરાબર કેટલા છે? ત્રીસ. તો કે એ બરાબર ત્રીસ પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ કેટલું આવ્યું? તો કે તેતાલીસ છેદમાં કેટલા થઈ ગયા? એસી ગુણ્યા કેટલા આવ્યા? દસ. ભાગ ઉડે છે? તો કે હા ઉડે છે, ઉડાડો. જે દસ દસ નો મતલબ ઝીરો ઝીરો ઉડી ગયો. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો અહીંયા કેટલા થઈ ગયા? ત્રીસ પ્લસ તેતાલીસના છેદમાં કેટલા થઈ ગયા? આઠ. હવે વિદ્યાર્થી મિત્રો, તેતાલીસ ભંગ્યા આપણે આઠ કરવાનું છે. તો તેતાલીસ ભંગ્યા આપણે આઠ કરીએ તો અહીંયા કામ લઈએ. ચાલો આઠ પંચા કેટલા થઈ ગયા? ચાલીસ. કેટલો જવાબ આવ્યો? બાદ બાકી કરતા ત્રણ. ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકો, પાછળ લઈએ એવા ઝીરો. રેડી, આઠ એકા આઠ, આઠ દો સોળ, આઠ તેરી ચોવીસ, આઠ ચોક બત્રીસ, વધી ગયા. તો આઠ તેરી કેટલા લેવાના? ચોવીસ. આઠ તેરી ચોવીસ લીધા, કેટલા થયા અહીંયા? છ વધ્યા. હજી આપણે ભાગ આગળ ચલાવવો હોય તો ભાગ ચલાવી શકીએ. રેડી, ઝીરો મૂકીને કામ કરી શકીએ. તો હજી ઝીરો મૂકી દીધો. આઠ પંચા ચાલી, આઠ છ અડતાલીસ, આઠ સત્તા છપ્પન. ચાલો થઈ ગયું. તો પાંચ પોઈન્ટ સાડત્રીસે આપણે લોકો લઈ લેશું. પોઈન્ટ પછીના બે આંકડા લઈને તોય ચાલશે. તો પોઈન્ટ પછીના બે આંકડા લીધા એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે અહીંયા ત્રીસ પ્લસ પાંચ પોઈન્ટ કેટલા થઈ ગયા? સાડત્રીસ. રેડી, તો હવે આપણે લોકો ડાયરેક્ટ સરવાળો કરીએ. તો ત્રીસ પ્લસ પાંચ એટલે કેટલા થઈ ગયા? પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ તમારો લોકોનો મધ્યક થઈ ગયો, મધ્યક તમારો મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, હવેનું કામ છે ને એ આપણે લોકોને અર્થઘટન માટેનું પૂછેલું છે કે અર્થઘટન કરવાનું હતું આપણે સાથે સાથે. ચાલો, આપણને બહુલક મળી ગયો, મધ્યક મળી ગયો અને હવે અર્થઘટન સાથે કરવાનું છે. તો અર્થઘટન આપણે એનું શું કરી શકીએ? તો કે પહેલા તો મધ્યવર્તી સ્થિતિમાનના બંને માપની સરખામણી કરો. તો બંને માપની સરખામણી કરીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે, મધ્યક કેટલો મળ્યો? પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ. અને બહુલક કેટલો મળ્યો? છત્રીસ પોઈન્ટ એક્યાસી. તો અહીંયા તમારે લોકોએ અર્થઘટનની અંદર શું કરી શકો? તો કે અર્થઘટનની અંદર તમે અહીંયા દર્શાવી શકો કે બહુલક મધ્યક કરતા વધુ મળે છે. આ રીતેનું અર્થઘટન કરી શકો કે અહીં બહુલક ઝેડ બરાબર કેટલા મળી ગયા? છત્રીસ પોઈન્ટ એક્યાસી. અને મધ્યક પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ મળે છે. તેમજ બહુલક મધ્યક કરતા વધુ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો કમ્પ્લીટ થયો. એટલે જેની અંદર તમે બહુલક અને મધ્યક બંનેનું કામ કર્યું, એનું અર્થઘટન પણ કરી દીધું અને જવાબની શું કરી દીધી? સરખામણી કરી દીધી. એટલે તો આ રીતેના દાખલાની અંદર કામ તમારે લોકોએ કરવાનું છે. ત્યારબાદ આપણે લોકો આ દાખલાને ડન કરી અને બીજા દાખલા તરફ આગળ વધીએ. તો બીજા દાખલાની રકમ કંઈક તમને લોકોને આવી આપેલી છે કે નીચેની માહિતીમાં 225 વીજ ઉપકરણોના આયુષ્યને કલાકોમાં પ્રાપ્તિ માહિતી દર્શાવેલી છે. જે વીજ ઉપકરણો છે એના આયુષ્યની પ્રાપ્તિ માહિતી કલાકોની અંદર, કે વીજનો ઉત્પાદન ગોળો છે એ કેટલો સમય એનો ચાલી શકે એનો આયુષ્ય માટેનો તમારે લોકોએ બહુલક શોધવાનો છે.
તો એની માહિતી તમને લોકોને અહીંયા આપી દેવામાં આવેલી છે. અને આ દાખલાની ખાસિયત એ છે કે માત્ર ને માત્ર તમારે બહુલક જ શોધવાનું છે, આમાં કોઈ મધ્યક શોધવાનું છે નહીં, આમાં કોઈ મોટી ઝંઝટ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો અને આ દાખલો તમારા માટે આઈએમપીમાં લઈ લેજો ખાસ કરીને. એટલે એસ એ વનની પરીક્ષામાં ફરજિયાત માટે કરી નખાય એવો દાખલો છે. તો આની અંદર બહુલક શોધવા માટે આપણે કોષ્ટક તૈયાર કરવાનું નથી. તો આપણે કામ શું કરવાનું, તો કે કોષ્ટક તૈયાર નથી કરવાનું, પણ બહુલકને મેળવવા માટે તમારે લોકોએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું, તો કે વર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવા માટે તમારે લોકોએ અહીંયા જોવાનું આવૃત્તિવાળું જે કોષ્ટક તમને આપેલું છે એમાં સૌથી મોટામાં મોટું અવલોકન કયું છે. તો નીચેની લાઈનની અંદર જો સૌથી મોટામાં મોટું અવલોકન કયું છે, તો કે સૌથી મોટામાં મોટું અવલોકન હોય એ તમારા માટે એફ વન બની જશે. કેટલા આવશે? 61 થઈ ગયું. ત્યારબાદ એની આગળની કિંમત તમારા માટે કઈ બનશે, તો કે એફ ઝીરો. એ કેટલા આવશે? તો કે 52 તમને આપેલા છે. હેડી, પછી એની પછીની કિંમત આવશે એટલે કોણ આવશે? એફ ટુ. કેટલા આપેલા છે? તો કે 38. ચાલો, બહુલકીય વર્ગ કયો આવશે? તો કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ જે હતી એના ઉપર જે આપેલો વર્ગ હતો ને બહુલકીય વર્ગ છે. એ બહુલકીય વર્ગમાંથી બહુલકીય વર્ગની અધસીમા તમારે લોકોએ મેળવવાની. તો એમાં એલ કેટલો આવશે? એલ બરાબર વિદ્યાર્થી મિત્રો 60. અને એચ એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી મળશે? તો કે દ્વિતીય વર્ગની ઉધ્વસીમામાંથી પ્રથમ વર્ગની ઉધ્વસીમાને શું કરો? બાદ કરો. તો 40માંથી 20 જાય. બોલો કેટલા વધે? 20. રેડી? તો અહીંયા થઈ ગયા 20. ચાલો, કિંમત મેળવી લીધી. આમાં કોષ્ટક મેળવવાનું હોતું નથી. આમાં ખાસ કરીને ધ્યાન આપવાનું, શું ધ્યાન આપવાનું છે? આવૃત્તિની લાઈન જોવાની. સૌથી મોટામાં મોટી આવૃત્તિ એ તમારા માટે એફ વન, એની આગળની આવૃત્તિ એફ ઝીરો, એની પછીની આવૃત્તિ એફ ટુ. એ જ લાઈનમાં તમે જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ જ્યાં પસંદ કરેલી છે એટલે કે એફ વન છે, એના ઉપરનો વર્ગ જોવાનો. વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. અને એ વર્ગની અધસીમા એટલે તમારા માટે એલ. રેડી? આટલું મળી ગયું. આટલું મળી ગયું એટલે આપણે સૂત્રમાં કામ કરવાનું. સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું. સ્ટેપ વન કેવું હતું? સૂત્ર મૂકવું. ચાલો, તો સૂત્ર પહેલા આપણે કમ્પ્લીટ કરાવી નાખીએ. વિદ્યાર્થી મિત્રો, ઝેડ બરાબર એલ પ્લસ કાઉન્સમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં 2F1 માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એન્ડ ધેન ક્રોસ શું આવશે? એચ. ચાલો, એની અંદર કિંમત એડ કરવાની છે. તો કિંમત એડ કરવા માટે અહીંયા એલ બરાબર કેટલા છે? 60. તો અહીંયા મૂકી દીધા 60 પ્લસ કાઉન્સની અંદર એફ વન કેટલો છે? 61. તો 61 માઇનસ એફ ઝીરો તો કે 52. 52 છેદમાં કેટલા થઈ ગયા? 2 કાઉન્સમાં 61 માઇનસ એફ ઝીરો કેટલો છે? તો કે 52. એફ ટુ કેટલો આવશે? 38 ગુણ્યા કેટલા થઈ ગયા? એચ બરાબર તો કે 20. ચાલો, ત્રીજા સ્ટેપમાં ત્રણ કામ થશે. કયા કયા? તો કે ત્રીજા સ્ટેપમાં ત્રણ કામ. 60 પ્લસ ખાલી માત્ર કાઉન્સમાં જ કામ થશે, બાકી 12 ના પદ સાથે કોઈ કામ કરવાનું નથી. રેડી? ચાલો, અંશમાં કયું કામ થશે? અંશમાં બાદ બાકી થશે. 61 માંથી તમારે 52 ને બાદ કરી દેવાના છે. હેડી, તો 61માંથી 52ને તમારા લોકોએ બાદ કરવાના. ખાસ કરીને અહીંયા ધ્યાન આપજો, 61માંથી તમારા લોકોએ 52ને બાદ કરવા, તમારા માટે 9 મળશે. હેડી, પરંતુ અન્ય અમુક વિદ્યાર્થીઓને અહીંયા 11 બહુ આવતા હોય, તો આ તમે બાદ કરો એટલે અહીંયા કેટલા થઈ ગયા? 11. અને અહીંયા કેટલા થઈ ગયા? 5. તો 11માંથી 2 ગયા, કેટલા વધ્યા? 9. ઘણા વિદ્યાર્થીઓને મેટ્રિક મિસ્ટેક થાય, એ લોકો આવી રીતે બાદ કરતા હોય. 6માંથી 5 ગયા એટલે 1, 2માંથી 1 જાય એટલે 1, અને 11 આવે. હેડી, પેપર ચેક કરતી વખતે ખ્યાલ આવે કે ભાઈ આ ભૂલ કરી જ ભાઈ. પણ અહીંયા કેટલા આવશે? 9. તો અહીંયા અંશમાં કેટલા થઈ ગયા? 9. 61 ગુણ્યા 2 કરો તો 6 × 2 = 12, અને અહીંયા કેટલા થઈ ગયા? 122 થઈ ગયા. પાછળના બે પદો આપેલા છે 52 અને 38, એનું શું કરવાનું? તો કે બંનેનો સરવાળો થઈ જાય. બંનેનો સરવાળો કરો. 8 × 2 = 10 થઈ ગયા. તો અહીંયા થઈ ગયો 0, વિદા પડી 1, અને કેટલા થઈ ગયા? 5 × 3 = 8 × 1 = 9, 90 થઈ ગયા. ચાલો, અત્યારે ભાગ ઉડાડ નાખતા નહીં. ચોથું નંબરનું સ્ટેપ સ્ટાર્ટ થયું છે. ચોથા નંબરના સ્ટેપમાં છેદમાં બાદ બાકીનું જ કામ કરવાનું, બાકી કોઈ કામ નહીં થાય. તો અહીંયા થઈ ગયા તમારા માટે 60 પ્લસ કાઉન્સની અંદર 9 ના છેદમાં
અહીંયા ગુણ્યા 20, હવે બાદ બાકી કરી નાખો. ચલો, બેમાંથી 0 જાય કેટલા વિધા 2, 12માંથી 9 જાય એટલે કેટલા વિધા 3, 32 થઈ ગયા. ચાલો આગળના પદ ઉપર આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે જો ભાગ ઉડતા હોય તો ઉડાડવાના, અને ભાગ ન ઉડતા હોય તો આગળ કોઈ ક્રિયા કરવાની નહીં. અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે લઈને કામને પૂરું કરવું. રેડી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે શું કામ થશે, તો કે 60 પ્લસ ભાગ અહીંયા ઉડે છે એને ઉડાડ નાખીએ આપણે, તો કે 5 6 20. રેડી? અને 8 6 32, 4 4 ગયા. રેડી? અને અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે, તો 9 5 કેટલા થઈ ગયા, 45. છેદમાં કેટલા આવશે, 8. ચાલો ભાગાકાર કરવાની શરૂઆત કરીએ, તો 45 ભાંગ્યા કેટલા થઈ ગયા, 8. રેડી? ચાલો 8 5 40 કેટલા મળ્યા, 5. ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકો, પાછળ 0 લીધો. રેડી? 6 8 કેટલા થઈ ગયા, 48. કેટલા આવ્યા, 2. ભાગ નહીં ચાલે એટલે આપણે હું મૂકો 0. તો 8 2 કેટલા થઈ ગયા, 16. કેટલો જવાબ આવ્યો, 4. ભાગ નહીં ચાલે 0 મૂકો, 8 5 કેટલા થઈ ગયા, 40. રેડી? 0 0 શેષ મળી ગઈ આપણને. તો અહીંયા જવાબ આપણે શું મળ્યો, 5.625. તો અહીંયા થઈ ગયા આપણા માટે 60 + 5.625. તો બંનેનો સરવાળો કરશો એટલે કેટલા થઈ ગયા, 65.625. આપણને એક વીજળીના ગોળા માટેના અથવા તો વીજળીનું ઉપકરણ છે એના આયુષ્ય માટેનો તમને બહુલક જે છે એ બહુલક કેટલો પ્રાપ્ત થયો, 65.625. અને વિદ્યાર્થી મિત્રો તમને હજી આગળના પહેલા જ દાખલાની અંદર એક તમને ટ્રીક આપવામાં આવી હતી, એ ટ્રીક પ્રમાણે કામ કરશો તો તમને અહીંયા જવાબમાં ખ્યાલ આવી જાય કે મળેલો જવાબ સાચો છે કે ખોટો. હવે એ જવાબમાં શું હતું, તો કે જે બહુલકીય વર્ગ છે, બહુલકીય વર્ગ કેટલો આપેલો છે, 60 થી 80. હવે એ જવાબ છે ને એની વચ્ચે નો જ હશે. હેડી? એની જવાબ એની વચ્ચે નો જ હશે. જો વચ્ચેનો ન મળે ને, વધારે મળે યા તો ઓછો મળે, તો સમજી લેવાનો દાખલો આપણો ખોટો છે. રેડી? તો ખાસ કરીને માહિતી ઉપરની ચેક કરી અને કામ અમારે લોકોએ કરવાનું થશે. તો આમ ઉપકરણના આયુષ્યનો બહુલક, આમ વીજ ઉપકરણોના આયુષ્યનો બહુલક 65.625 મળે. રેડી? આ રીતેનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. દાખલાને આપણે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે, દાખલાને આપણે ડન કરી દઈએ. અને વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અગાઉના ભાગની લિંક આપણા ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દેવામાં આવેલી છે. રેડી? તો એ વિડીયો જોઈ લેજો. થેન્ક યુ.